અને હવે વાત કરીશું ભાવનગરથી સામે આવી રહેલા સમાચારની. ભાવનગરથી જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, આખલાનો આતંક યથાવત ભાવનગરમાં હજુ પણ જોવા મળી રહ્યો છે. અવારનવાર જે પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, ભાવનગરના ભીડભંજન વિસ્તારમાં બે આખલા સામસામે આવી ગયા હતા અને બે આખલા વચ્ચેની લડાઈમાં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. આખલાની લડાઈમાં રોડ પર નાસભાગ પણ મચી ગઈ હતી. આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે ભાવનગરમાં. આખલાનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ભીડભંજન વિસ્તારની આ ઘટના છે. બે આખલા વચ્ચે યુદ્ધ થયું હતું, સામસામે આવી ગયા હતા. એક ઇસમે લાકડી ફટકારતા આખલાએ તે ઇસમને ઉછાળ્યો હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આપ જોઈ શકો છો કે દ્રશ્યો જે ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરના ભીડભંજન વિસ્તારની આ ઘટના છે. બે આખલા સામસામે આવી ગયા હતા. આતંક જે આખલાનો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારબાદ લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ઇસમ જ્યારે આખલાને છૂટા પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો લાકડી વડે, ત્યારે તે ઇસમને જે રીતે આખલાએ હાનિ પહોંચાડી તે પણ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ભાવનગરના ભીડભંજન વિસ્તારની આ ઘટના છે. બે આખલા સામસામે આવી ગયા હતા. આપ જોઈ શકો છો જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક વ્યક્તિ લાકડી લઈને આ બંને આખલાઓને છૂટા પાડવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે આખલાએ આ વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને કેવી રીતે હુમલો કર્યો તેના દ્રશ્યો પણ આપ સ્પષ્ટ જોઈ શકો છો. ભાવનગરના ભીડભંજન વિસ્તારની આ ઘટના, જે વ્યક્તિ આખલાને છૂટા પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે પણ ઈજાગ્રસ્ત થયો છે.